प्रिय मित्र गणना विषय गणित प्रकरण 6 त्रिकोण भाग 6 तारीख 29/10/2021 आज आपणे हेतुलक्षी प्रश्नोत्तरनी गणती करीशुं। प्रश्न पहेलो सूचना बधी पहेला तमारे लखी लेवानी छे। प्रश्न पहेलो प्रत्येक विधान साचुं बने ते रीते नीचेना विधानोमां खाली जगह पूरो। पहले प्रश्न में त्रिकोण एबीसी समरूप त्रिकोण डीईएफ अने 2AB बराबर डी बीसी बराबर आपने आठ आई पासे तो ईएफ आपने शोधना है। आगे थे एबीसी समरूप डीईएफ त्रिकोण तो नाम मानो 2AB बराबर डी तो एबी छेद में डी ले या कहीं ना तो लिखना छेद में डी एबी हो गया ए अने डी हो गया डी બીજો આપણને બીસી આઠ આવી પડે। હવે સાઈડ એટલે સાઈડ એબી છેદમાં ડી બરાબર બીસી છેદમાં ઈએફ આ સૂત્ર લખ્યું એબી ની જગ્યાએ એકના છેદમાં બે બરાબર આઠના છેદમાં ઈએફ ઈએફ બરાબર બે ગુણ્યા આઠ બરાબર સોળ એટલે જવાબ આવશે ઈએફ બરાબર સોળ। બીજી ખાતરી કે ત્રિકોણ એબીસી આ ત્રિકોણ એબીસી છે એમાં ખૂણા એનો દ્વિભાજક बीसी ने डीमां छेदे छे। जो एबी बराबर छ एसी बराबर पांच बीडी बराबर त्रण सेमी हो तो बीसी शोधवाना छे। आखू शोधवानो एटले पहेला आपणने सीडी मळशे पछी बीसी मळशे। त्रिकोण एबीसी मां खूणा एनो द्विभाजक बीसी ने डीमां छेदे छे। त्रासी साइड एटले त्रासी साइड संलग्न रेखा तो छे एबी છેદમાં એસી આ સૂત્ર આવશે બરાબર આ કટકાના છેદમાં ઊંધો મુખ ખોટું થઈ છે ત્રાસી સાઈડ એટલે ત્રાસી સાઈડ કટકાના છેદમાં કટકો એટલે એબી છેદમાં એસી બરાબર બીડી છેદમાં સીડી એબી છ છેદમાં એસી એટલે પાંચ બરાબર ત્રણ છેદમાં સીડી તો સીડી બરાબર પાંચ ગુણ્યા ત્રણ છેદમાં છ આ ત્રણ અને છ બરાબર પાંચના છેદમાં બે અને સીડી બરાબર પાંચના છેદમાં બે બરાબર બે પોઈન્ટ પાંચ એટલે આપણને સીડી મળ્યા। આપણે શોધવાના છે બીસી તો બીસી બરાબર બે કટકા બી ડી વત્તા સી ડી બરાબર ત્રણ પ્લસ બે પોઈન્ટ પાંચ એટલે પાંચ પોઈન્ટ પાંચ એટલે બીસીની જવાબ આવશે પાંચ પોઈન્ટ પાંચ સેમી। ત્રીજી ખાલી ગયા બે સમરૂપ ત્રિકોણો એક ત્રિકોણ એ બીસી અને બીજો ત્રિકોણ ડીઈએફ બે સમરૂપ ત્રિકોણના છેદફળ તેમની અનુરૂપ બાજુના વર્ગના સમપ્રમાણમાં હોય એમાં એકનું ક્ષેત્રફળ આપ્યું 144 બીજાનું આપ્યું છે 81 એકની મોટી સાઈડ 36 હોય તો બીજાની મોટી સાઈડ 70 હોય તો ક્ષેત્રફળના સૂત્ર પ્રમાણે એ બીસી છેદમાં ડીઈએફ બરાબર સાઈડ એટલે સાઈડનો વર્ગ બીસી છેદમાં ઈએફ કૌંસમાં છે વર્ગ 144 છેદમાં 81 બરાબર 36 છેદમાં ઈએફ કૌંસમાં છે વર્ગ આપણે વર્ગમૂળ કરીએ 144 નું વર્ગમૂળ 12 છેદમાં 81 વર્ગમૂળ 9 બરાબર 36 નો વર્ગ છે વર્ગમૂળ 36 એ વર્ગ છે વર્ગમૂળ એફ આપણે એમ છો કે એફ બરાબર 36 ગુણ્યા 9 છેદમાં 12 તો 12 તેરી 36 અને એફ જવાબ આવશે આ બીએફ ત્રિકોણ છે એની મોટી સાઈડ 27 આવશે। ત્યાર પછી ચોથી ખાલી ગયા ત્રિકોણ એબીસી આ ત્રિકોણ એબીસી એમાં પી અને ક્યુ અનુક્રમે એબી અને એસીના બિંદુઓ છે તથા આ પી ક્યુ સમાંતર બીસી છે। જો એપી બરાબર 5 પીબી બરાબર 12 એક્યુ બરાબર 8 તો એસી શોધવાનું છે આખું શોધવાનું છે એટલે પહેલાં આપણને કટકો ક્યુસી મળશે। હવે ઉપલો કટકો એપી છેદમાં પીબી બરાબર પૂરી બાજુ ઉપલો કટકો એ ક્યુ છેદમાં ક્યુસી આપણા પ્રમાણે 5ના છેદમાં 12 બરાબર 8ના છેદમાં ક્યુસી ક્યુસી બરાબર 12 ગુણ્યા 8 છેદમાં 5 ક્યુસી બરાબર 12 અઢાર 96 છેદમાં 5 ક્યુસી બરાબર 19.2 એટલે પહેલાં આપણને આ ક્યુસી કટકો મળ્યો આપણે આખું એસી શોધવાનું છે તો એસી બરાબર જે કટકાનો સરવાળો કરો એ ક્યુ વત્તા ક્યુસી બરાબર 8 વત્તા 19.2 બરાબર 27.2 એટલે એસી જવાબ આવશે 27.2। પાંચમી ખાલી ગયા ત્રિકોણ એબીસી આ ત્રિકોણ એબીસી ની અંદર બી ખૂણો કાટખૂણો છે એસી બરાબર 73 છે અને બીસી બરાબર 95 છે
तो ये भी आपने शोधना है। तो त्रिकोण ABC मा कोण भी बराबर नियम पाइथागोरस ना प्रमेय प्रमाणे कर्ण नो AC² बराबर AB² + BC² એમ આપણે AB² શોધવાના AB શોધવાના है। AB² बराबर AC² - BC² बराबर 72 વર્ગ - 95 થાય 2 નો વર્ગ છે એટલે ઓછા નિશાન એક પર પ્લસ આ એક પર માઈનસ એટલે 72 + 95 થાય 72 માંથી 95 જાય એટલે 18 થાય આ બે નો ગુણાકાર AB² 2304 આવે AB² નું વર્ગમૂળ AB 2304 નું વર્ગમૂળ 48 એટલે AB બરાબર 48 સેમી થાય। प्रश्न नंबर 2 દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। આ પહેલો પ્રશ્ન એક વ્યક્તિ સ્થળ એ થી આ એ સ્થળ છે એ થી 24 મીટર અહીં થી 24 મીટર પશ્ચિમમાં સ્થાન B છે 24 મીટર એ B બરાબર 24 મીટર પશ્ચિમ બાજુ B 24 મીટર અને ત્યાંથી B થી 7 મીટર ઉત્તર બાજુ અહીંયા C બિંદુ છે એટલે BC બરાબર 7 થાય। સ્થળ A થી C નું સીધો અંતર આ સ્થળ A થી C નું સીધો અંતર શોધવાનું છે અને ત્રિકોણ ABC માં આ B ખૂણો કાટખૂણો થાય B નેવ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે કર્ણ શોધવાનો છે AC² બરાબર AB² + BC² 24 નો વર્ગ + 7 નો વર્ગ 24 નો વર્ગ 576 + 49 આ બેનો સરવાળો 625 AC² બરાબર 625 AC બરાબર 25 અને A થી C સુધીનો અંતર 25 સેમી થાય 25 મીટર થાય। ત્યાર પછી બીજો પ્રશ્ન આપે આકૃતિ આકૃતિની અંદર ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે તથા આ BD વેધ છે તો ADB હવે આની અંદર પ્રમેય 6.7 મુજબ પેલા નાનો ત્રિકોણ ત્રિકોણ ADB અને સમરૂપ ત્રિકોણ ABC આવી જવા આવે કે બીજો નાનો ત્રિકોણ BDC ત્રિકોણ BDC અને સમરૂપ એની માં ત્રિકોણ ABC અને ત્રીજો બે ભાઈ ત્રિકોણ ADB અને સમરૂપ ત્રિકોણ BDC આપણે ADB ને સમરૂપ શોધવાનું છે તો ADB ને સમરૂપ ત્રિકોણ BDC આવશે એટલે જવાબ BDC। ત્યાર પછી ત્રીજો MCQ ત્રિકોણ ABC અને ત્રિકોણ DF માં A ખૂણો 50 નો B ખૂણો 70 નો C ખૂણો 60 નો D ખૂણો 60 નો અહીં 60 છે એટલે આપણે D આ લીધી રાખાય D 60 એટલે આ ABC લખી નાખવાના પછી અહીંયા 60 લખી પાડે D ના 60 લખી પાડે D આ 60 અહીંયા 60 અને દર્શાવે D 60 E 70 અહીંયા B 70 છે B ને E એક રૂપ આવે એટલે E જગ્યાએ 70 અને F 50 A ને F સરખા 50 ખૂણો A બરાબર ખૂણો F બરાબર 50 ખૂણો B બરાબર ખૂણો E બરાબર 70 ખૂણો C બરાબર ખૂણો D બરાબર 60 આ તો લખો હવે આ ABC ત્રિકોણ ABC અને સમરૂપ કયો ત્રિકોણ થાય એટલે સમરૂપ ત્રિકોણ FED એટલે જવાબ આવશે B FED। પ્રશ્ન નંબર 4 ત્રિકોણ ABC આ ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ DEF છે હવે એમાં જો DEF ની અંદર પ્રાય ધ્યાન રાખજો પેલા ABC દોર રાખવાનો પછી AB ની છેદમાં D કીધું બરાબર BC ના છેદમાં FD કીધું હવે આ બે ની અંદર B સરખો એટલે ખૂણો B અને આ બે ની અંદર સરખો એટલે D એટલે ખૂણો B બરાબર ખૂણો B એટલે AB છેદમાં D બરાબર BC છેદમાં FD અને ખૂણા B એટલે ખૂણો શું આવશે B ઉપર B માં સરખો B નીચે B માં સરખો D એટલે ખૂણો B બરાબર ખૂણો D આવશે આ જેટલો B આવે એટલો જ D આવશે જવાબ C ખૂણો B બરાબર ખૂણો D। પાંચમો ત્રિકોણ ABC એને સમરૂપ ત્રિકોણ DEF એમાં A ખૂણો 45 નો આપ્યો છે B ખૂણો 56 નો આપ્યો છે અને C ખૂણો 57 નો તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF ખૂણો A બરાબર ખૂણો D બરાબર 45
কোন বি বরাবর কোন ই বরাবর সমান তাহলে সি কোন সমান ত্রিকোণ এবি সি মা এ এ বি মানে কি আর কোন এ প্লাস কোন বি প্লাস কোন সি বরাবর 180 কেন দিকে 45 প্লাস 56 প্লাস কোন সি বরাবর 180 কোন সি বরাবর 180 আর 45 আর 56 এর সমান করি 108 থাকে বলি বাদ যায় মাইনাস 108 তো কোন সি বরাবর কোন সি যা আর সি বি কোন সি আনসার ત્યાર પછી છઠ્ઠા પ્રશ્નની અંદર ત્રિકોણ એબીસી આ એબીસી અને ત્રિકોણ એ સમૂહ ત્રિકોણ પીક્યુઆર હવે અહીંયા પરિમિતિ આપી છે એટલે ત્રણેય બાજુનો સરવાળો આપ્યો છે અને એબીસી ને ત્રણેય બાજુનો સરવાળો 60 પરિમિતિ આપ્યો છે ની અને પીક્યુઆર ની ત્રણેય બાજુનો સરવાળો 36 આપ્યો છે બીજું પીક્યુઆર અને 9 આપ્યા છે એ શોધવાનું છે ત્રિકોણ એબીસી સમૂહ ત્રિકોણ પીક્યુઆર ત્રિકોણ ABC ની પરિમિતિ છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ પરિમિતિ સાથે પરિમિતિ સાઈડ સાથે સાઈડ લેવાની એટલે AB છેદમાં PQ હવે ABC ની પરિમિતિ 60 છેદમાં 36 બરાબર AB છેદમાં 9 AB બરાબર 60 ગુણ્યા 9 છેદમાં 36 9 4 36 4 15 ગુણ્યા એટલે AB મળશે 15 જવાબ આવશે C 15 સેમી ત્યાર પછી સાતમા પ્રશ્નની અંદર નીચે આપેલ આકૃતિમાં ED અને સમાંતર AC તો ખાલી કે સાચું છે હવે અહીંયા ત્રિકોણ ABC ની અંદર ID સમાંતર CA એટલું છે ED સમાંતર AC AB પહેલા આકૃતિ આપણે જો ED આપ્યા છે X અને સમાંતર CA આપ્યા છે Y B D આપ્યા છે A B A આપ્યા છે D હવે આ બે નો સરવાળો આપણે કરીએ a plus b થાય એટલે આપણે સરવાળો કરશું ab બરાબર bb plus ad ab બરાબર a plus b હવે ઉપલો કરતો ab છેદમાં આખું એટલે ab ઉપલો કરતો છેદમાં આખું ab બરાબર સમાંતર એટલે સમાંતર ab છેદમાં ac ab એટલે a ab એટલે a plus b બરાબર d એટલે x ac એટલે y આપણે આમાંથી x ને સૂત્રનો ભાગ બનાવી તો x બરાબર ky આ બે નો ગુણાકાર થાય છેદમાં a + b તો જવાબ આવશે c x બરાબર ky છેદમાં a + b આઠમો MCQ ત્રિકોણ abc માં ખૂણો b આ ત્રિકોણ abc ની અંદર ખૂણો b બરાબર 90 છે ac આપ્યા છે 25 સેમી bc આપ્યા છે 24 સેમી અને આનું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવાનું તો ત્રિકોણ ક્ષેત્રફળ શોધવા માટે જે ત્રિકોણ એક બાજુ પાડી છે પાયથાગોરસનો પ્રમેય નો અંતર સુધી ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 AB² AC² BC² 25 નો વર્ગ 24 નો વર્ગ 625 574 AB² 49 AB 7 આવે એટલે આ 7 આવે પછી આ કાટખૂણ ત્રિકોણ છે તો કાટખૂણ ત્રિકોણ ક્ષેત્રફળ 1/3 / π/2 થાય આ એક દુત્યાઉં પાયો બીસી બે એબી બરાબર એક દુત્યાઉં ગુણ્યા પાયો ચોવીસ ગુણ્યા સાત આ બે અને ચોવીસ ડોલર બાર બાર સત્તા ચોર્યાસી એનો જવાબ આવશે સી ચોર્યાસી સેમી નવમું MCQ એક સંબાજુ ચતુષ્કોણ એ બી સી ડી સંબાજુ ચતુષ્કોણ છે એની ચારે બાજુઓ સરખી છે એક વિકર્ણની લંબાઈ 16 આ એક વિકર્ણ AC ની લંબાઈ 16 અને બીજો વિકર્ણ BD એની લંબાઈ 30 છે આથી સંબાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધવાની છે હવે એક વિકર્ણની લંબાઈ આપણી AC 16 આપ્યા છે તો અહીંયા વચ્ચે લઈ એટલે આ સમસમ બાજુ બે બાજુ ઉપરા સરખા થાય તો AM કેટલો થાય તો AM બરાબર 1/3 AC AM બરાબર 1/3 ગુણ્યા 16 AM બરાબર 8 એટલે આ રીતે આપણને AM 8 મળે પછી બીજો વિકર્ણ BD બરાબર 30 આપ્યા છે તેમાં bm બરાબર 1 bd 1/3 ગુણ્યા 30 તો bm બરાબર 15 થયો અને બીજો વિકર્ણ તો 15 થયો હવે સંબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે એટલે કાટખૂણો થાય એટલે ત્રિકોણ amb ત્રિકોણ amb માં ખૂણો m 90 નો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે કર્ણ શોધાય કાટખૂણના કર્ણ થાય કે b² બરાબર m² + bm² બરાબર 8 નો વર્ગ પ્લસ 15 નો વર્ગ બરાબર 64 પ્લસ 200 પછી AB² બરાબર 289 AB બરાબર 17 બાજુ માપ 17 આવ્યું
આપણે સંભાજો ચતુષ્કોણ એબીસીડીની પરિમિતિ શોધી છે તો સંભાજો ચતુષ્કોણની ચાર બાજુ સરખી હોય અને પરિમિતિ 4 ગુણ્યા બાજુની લંબાઈ તો 4 ગુણ્યા 17 તો 17 ચોકુ 58 તો જવાબ આવશે બી 58 સેમી એની પરિમિતિ 58 સેમી થાય 10મો એમસીક્યુ બે સમરૂપ ત્રિકોણની પરિમિતિનો ગુણોત્તર તો પરિમિતિનો ગુણોત્તર 4 જેમ 25 એકો છે જેટલો પરિમિતિનો ગુણોત્તર હોય ને એટલો જ બાજુનો ગુણોત્તર એટલે બાજુનો ગુણોત્તર 4 જેમ 25 હવે બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર બાજુના ગુણોત્તરનો વર્ગ બરાબર 4 ના છેદમાં 25 નો વર્ગ બરાબર 100 ના છેદમાં 625 એટલે જવાબ આવશે એ 100 જેમ 625 બંને ત્રિકોણની ક્ષેત્રફળનો ગુણોત્તર 100 જેમ 625 થાય પ્રશ્ન નંબર 3 નીચેના દરેક પ્રશ્નનો એક શબ્દ સંખ્યા અથવા વાક્યમાં જવાબ આપો માં પહેલો પ્રશ્ન 12 મીટર ઊંચા જો આયા એવી આ 12 મીટર ઊંચો થાંભલો છે ત્યારેનો પડછાયની લંબાઈ 8 મીટર છે તો એવી રીતે અહીંયા એબી ટાવર આ ડી ટાવર છે એનો પડછાયો એકો છે 40 મીટર આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે ત્રિકોણ એબીસી માં બી ખૂણો 90 નો ત્રિકોણ ડીએફ માં એફ ઈ ખૂણો 90 નો હવે સાઈડ એ સાઈડ એબી છેદમાં ડી બરાબર બીસી છેદમાં ઈએફ આર છેદમાં ડી બરાબર આર છેદમાં 40 તો ડી બરાબર 12 ગુણ્યા 40 છેદમાં 8 8 5 40 12 5 60 ડી બરાબર 60 તો ટાવરની ઊંચાઈ 60 મીટર થાય ત્યાર પછી બીજો પ્રશ્ન એક ચોરસના વિકર્ણની લંબાઈ આ એબીસીડી ચોરસ છે એના વિકર્ણની લંબાઈ 7 રૂટ બી આપી છે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું હવે જો સૂત્ર છે વિકર્ણની લંબાઈ બરાબર રૂટ બે ગુણ્યા બાજુની લંબાઈ તો વિકર્ણની લંબાઈ આપણે 7 રૂટ બી આપી છે બરાબર રૂટ બે ગુણ્યા બાજુની લંબાઈ જેના પરથી આપણે બાજુની લંબાઈ શોધીએ બાજુની લંબાઈ બરાબર 7 રૂટ બે છેદમાં રૂટ બે રૂટ બે રૂટ બે વધી ગયા એટલે બાજુમાં 7 સેમી અને ચારે બાજુ સરખી છે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર બાજુની લંબાઈનો વર્ગ થાય બરાબર 7 નો વર્ગ બરાબર 49 સેમી સ્ક્વેર એટલે ચોરસનું ક્ષેત્રફળ થાય છે 49 સેમી સ્ક્વેર પ્રશ્ન નંબર 3 એ બી સી એ બાજુ પર આ એ બાજુ સરખી બાજુ સરખી હોય એવો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય તો ત્રણ બાજુ સરખી હોય એવા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે આ સૂત્ર લીધું છે રૂટ 3 છેદમાં 4 એ સ્ક્વેર ત્યાર પછી ચોથો પ્રશ્ન ત્રિકોણ એબીસી માં એબી બરાબર 11 સેમી બીસી બરાબર 60 સેમી એસી બરાબર 61 સેમી તેના પર ત્રિકોણનો તમારે રેખા શોધવાનો તો ત્રણની અંદર સૌથી મોટી બાજુ 61 સેમી છે એસી સ્ક્વેર બરાબર 61 નો વર્ગ 61 ને 61 કરો એટલે 3700 એબી બાકીની બે બાજુના વર્ગનો સરવાળો એબી સ્ક્વેર બરાબર બીસી સ્ક્વેર બરાબર 11 નો વર્ગ વત્તા 60 નો વર્ગ 11 નો વર્ગ 100 એબી 60 નો વર્ગ 36 આ બેનો સરવાળો કરો 3700 એબી આ બે જવાબ સરખા આવી જાય છે તેથી એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે આની અંદર સૌથી મોટી બાજુ એસી 3 છે અને ખૂણો બી કાટકોણ છે ત્રિકોણનો પ્રકાર કાટકોણ ત્રિકોણ થાય પાંચમા પ્રશ્નની અંદર ત્રિકોણ એબીસી આ ત્રિકોણ એબીસી ની અંદર એની મધ્યરા મધ્યરા કે જે બી બરાબર બીસી ની વચ્ચે લેવું જોઈએ અને આ બી ડી અને સી ડી એ બે માપ સરખા થાય ત્રિકોણ એબીસી માં એની મધ્યરા છે તો એપોલોનસ નું સૂત્ર છે રાશિ સાઈન ના વર્ગ નો સરવાળો એબી સ્ક્વેર વત્તા એસી સ્ક્વેર બરાબર મધ્યગા આ એક મધ્યગા 2bd સ્ક્વેર પ્લસ એક કાટકો 2bd સ્ક્વેર 6 નો વર્ગ પ્લસ 8 નો વર્ગ બરાબર 2 કૌંસમાં 5 નો વર્ગ પ્લસ 2bd સ્ક્વેર 6 નો વર્ગ 36 પ્લસ 8 નો 64 બરાબર 5 નો 25 ગુણ્યા 2 કરીને 50 પ્લસ 2bd સ્ક્વેર તો 2bd સ્ક્વેર બરાબર 36 વત્તા 64 એટલે 100 થાય માઇનસ 50 2bd સ્ક્વેર બરાબર 50 bd સ્ક્વેર બરાબર 25 bd બરાબર 5 એટલે આપણને 18 કો બી મળ્યો આપણે શોધવાનું છે bc તો bc બરાબર 2bd અને d છે એ મધ્ય બિંદુ છે તો bc બરાબર 2bd થાય 2 ગુણ્યા 5 તો bc બરાબર 10 થાય પ્રશ્ન નંબર 4 નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે લખો પહેલો પ્રશ્ન ત્રિકોણ abc માં ab બરાબર 5 સેમી
बीसी बराबर 12 सेमी અને એસી બરાબર 15 સેમી તો ત્રણ સાઈડ આપી છે આમાં સૌથી મોટી બાજુ એસી છે એટલે એસી નો વર્ગ બરાબર 15 નો વર્ગ બરાબર 225 બાકીની બે સાઈડના વર્ગનો સરવાળો એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર 8 નો વર્ગ વત્તા 12 નો વર્ગ 8 નો વર્ગ 25 પ્લસ 144 184 થયા આ બે સરખા નથી જો બે સરખા થાય તો કાટકોણ નથી મળતો તો ખાસ ધ્યાન રાખજો અત્યારે एक साइड ना वर्ग नो सरवाड़ो એટલે એસી સ્ક્વેર ઈ બે સાઈડ ના વર્ગ ના સરવાળા કરતા મોટો છે એસી સ્ક્વેર ગ્રેટર ધેન એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર તો આ બે સાઈડ ના સરવાળા કરતા એસી સ્ક્વેર મોટો છે ત્રિકોણ એબીસી ઘનકોણ ત્રિકોણ અને બે સાઈડ ના સરવાળા કરતા એસી સ્ક્વેર નાનો હોય તો લઘુકોણ ત્રિકોણ થાય અને બે સરખા હોય તો કાટકોણ ત્રિકોણ થાય આ રીતે કોઈ પણ ત્રિકોણનો પ્રકારસભો હોય બે સરખા થાય તો કાટકોણ ત્રિકોણ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા કરતા વધી જાય તો ઘનકોણ ત્રિકોણ આવે એક બાજુનો વર્ગ સૌથી મોટી બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા કરતા ઓછો લઈએ તો ઘનકોણ ત્રિકોણ આવે એટલે અત્યારે ત્રિકોણ એબીસી ઘનકોણ ત્રિકોણ છે આથી આપે વિધાન સાચું છે બીજો પ્રશ્ન એક વર્તુળમાં બે જીવાઓ આ વર્તુળ દોરી છે એમાં એક જીવા એબી છે બીજી જીવા સીડી છે આ બે જીવાઓ અંદરના ભાગમાં ઓ બિંદુએ છેદે છે ઓ એ જો ત્રિકોણ આપણે અહીંયા લઈએ તો આ ઓ સાથે આ ઓ ખૂણો થાય આ એક સાથે આ બી થાય આ બી સાથે આ ડી સી થાય ત્રિકોણ ઓ એ ડી ઓ એ ડી એને સમરૂપ ત્રિકોણ ઓ બી સી હવે ઓ એ છેદમાં ઓ બી ઓ ડી છેદમાં ઓ સી આ વિધાન સાચું છે આપણે ઓ એ છેદમાં ઓ બી બરાબર ઓછી છેદમાં ઓડી આપ્યું છે આ વિધાન ખોટું છે માટે આપેલ વિધાન ખોટું છે ત્રીજો ત્રિકોણ એબીસી ના ખૂણો બી બરાબર 90 એબી બરાબર 8 બીસી બરાબર 15 તો ત્રિકોણ એબીસી ની પરિમિતિ 40 આપી છે પહેલા તો આમાં કર્ણ નથી કર્ણ સુધી ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90 પાયથાગોરસના પ્રમેય પ્રમાણે એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર 8 નો વર્ગ પ્લસ 15 નો વર્ગ બરાબર 64 પ્લસ 225 એસી સ્ક્વેર બરાબર 289 એસી બરાબર 17 એટલે કર્ણ 17 આવ્યો હવે ત્રિકોણ એબીસી ની પરિમિતિ આપણે વિદ્યા કરતાને ભાગ સરવાળો એબી વત્તા બીસી વત્તા એસી 8 વત્તા 15 વત્તા 17 એટલે 40 સેમી થયો અને રકમની અંદર આપણે પરિમિતિ 40 આપી છે એટલે આપેલ વિધાન સાચું છે પછી ચોથો પ્રશ્ન બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના ગુણોત્તર જેટલો હોય છે આ વિધાન ખોટું છે સાચું વિધાન શું છે આ પ્રમેય છે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના વર્ગના ગુણોત્તર ખાલી બાજુના ગુણોત્તર જેટલો નહીં વર્ગના ગુણોત્તર જેટલો હોય છે એટલે આપેલ વિધાન ખોટું છે પાંચમું એક ચોરસની બાજુ આપણે એબીસીડી ચોરસ લીધો અને ચોરસની બાજુ ચારે બાજુ સરખી હોય બાજુ 10 છે અને વિકર્ણની લંબાઈ આપણને પૂછી છે તો ચોરસના વિકર્ણની લંબાઈ બરાબર રૂટ બે ગુણ્યા બાજુની લંબાઈ અને રૂટ બે ગુણ્યા 10 એટલે 10 રૂટ બે સાચું જવાબ 10 રૂટ બે આવે અને આપણને વિધાનમાં 10 રૂટ 3 આપ્યા છે એટલે આપે વિધાન ખોટું છે હોમવર્ક આજે સમજાવેલ પ્રકરણ 6 ના હેતુલક્ષી પ્રશ્ન નંબર પહેલો પ્રશ્ન ખાલી ગયા છે બીજો પ્રશ્ન એમસીક્યુ છે ત્રીજો પ્રશ્ન એકે શબ્દમાં જવાબ છે બાકીમાં ચોથો પ્રશ્ન ખરા ખોટા ની રકમ લખી વિડીયોમાં જોઈ તે પ્રમાણે ગણતરી પાકા છોકરામાં લખવાની છે